ગુરુવારે સાંજથી શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાના અને મકાનોના ભાગ પડવાના બનાવો બની રહ્યા છે. ત્યારે શુક્રવારે નાનપુરામાં એક કાર પર ઝાડ પડવાનો બનાવ અને ચૌટા બજાર તથા મુગલીસરા જિલ્લા પંચાયત ખાતે મકાનનો ભાગ તૂટી પડવાના બનાવો બનતા ફાયર તંત્ર દોડતું રહ્યું હતું. સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે શહેરની જમીનો પોલી થઈ જતા અને ઝાડ અને મકાનો પડવાના બનાવો બન્યા હતા, જેમાં નાનપુરા જલદર્શન એપાર્ટમેન્ટ સામે ઝાડ નીચે પાર્ક મારુતિ ફ્રન્ટ કાર નંબર GJ5CB2286 પર ઝાડ પડતા કારનું કચ્છર ઘાણ નીકળી ગયું હતું. જ્યારે ચૌટા બજાર ભટ્ટ હોસ્પિટલ પાસે અને મુગલીસરા જિલ્લા પંચાયત ઘંટાઘર પાસે બે મકાનના ભાગ પડી જતા ફાયર તંત્ર દોડતું રહ્યું હતું. જો કે આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિ ન થઈ હોય ફાયરે અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જેસે કે રાજુ રાઈટ સાઈડ ટર્ન લેતો તરત ઝાડ અચાનક પડી ગયો એટલે હું તરત ગાડીમાંથી બહાર આવી ગયો. આગળની વિધિ આપણે ફાયર બ્રિગેડને મંગાવીને ગાડી બહાર કાઢી. હવે કશી નહીં, કોઈ ઈજા નથી. ના, નથિંગ. ગાડી હું પોતે ચલાવતો હતો. હશે તો ઇન્સ્યોરન્સવાળા કહી શકે ને. આગળનો કાચ તૂટી ગયો છે, બોનેટ બી ઉપરનું ગયું છે, આગળનો બોનેટે દબાવ્યું છે. વારંવાર ગાર્ડન ખાતાને જાણ કરવા છતાં આ ડાકરાઓ કપાયા નહીં અને એના લીધે આજે લીમડો પડી ગયો અને જાનહાનિ એટલે કે એક ગાડીવાળો બચી ગયો છે. પણ વારંવાર ગાર્ડનમાં બેસીને આ બધું એમને જોવાનું હોય છે તો એ જોતા નથી. હા, કે તો ઓછામાં ઓછું 40-45 વર્ષથી જૂનું ઝાડ હતું અને ખરેખર આ લોકોએ ધ્યાન આપવું જોઈએ, એની જગ્યાએ ધ્યાન આપતા નથી. હમણાં અમે ગાર્ડન ખાતામાં વારંવાર રજૂઆત કરેલી કે આ દાખલાઓ ઘણા કાપી નાખો, નહીં તો આ લીમડો પડી જશે, એને બચાવી લો. પણ એક બી વાર કોઈ આવ્યું નથી. અમે ફાયર કંટ્રોલમાંથી કોલ મળતા કે ભાઈ કોર્ટની સામે નાવડીવાળા ખાતે રોડ પર ઝાડ પડી ગયો છે, ઘટનાસ્થળે જાઓ. તો અમે તાત્કાલિક ટર્નઆઉટ કર્યા 42 સેકન્ડની અંદર અને અહીંયા ઘટનાસ્થળે આવી જોયો તો પૂરપૂર ટ્રાફિક હતો અને આ લીમડાનો ઝાડ જે અત્યારે કામગીરી ચાલુ જ છે અને રોડ પર પડેલો હતો અને એક મારુતિ ફન્ટી દબાઈ દીધી છે કે અહીંયા સામે પડેલી છે, તમે જોઈ શકો છો. અને અહીંયા ટ્રાફિક કરવા છતાં એ અમે કામગીરી ચાલુ કરી દીધી છે, અત્યારે લગભગ 5-10 મિનિટ અંદર રોડ ખાલી કરી દઈશું. બરાબર, જાનહાનિ કોઈ નથી. નુકસાન એટલે મારુતિ ફન્ટી દબાઈ છે અને ભગવાનના મહેરબાનીને કારણે કોઈ દબાઈ દટાયું નથી. અવાજ થયો, અવાજ કરતા આગળ બધા આજુબાજુ મારે એટલે હું બહાર નીકળી. અમારું કામ ચાલુ. એ દુકાન કેટલા વર્ષ જૂની છે? ઓછામાંથી 60-70 વર્ષ જૂની. શેના કારણે? અચાનક જૂનું બાંધકામ છે એટલે એને લીધે અવાજ નીચી પડી. અમે કેટલા વર્ષોથી 65 વર્ષથી અમારી આ દુકાન છે અહીંયા ઘડી અને જૂના માલિકે કોઈને દુકાન વેચી, આ આખો મિલકત વેચી દીધેલી હતી. અમને જાણ પણ નથી કરી, અમને ખબર પણ નથી કોણ છે, કોઈ જોવા પણ નથી આવ્યું. અને અત્યારે બહુ જર્જરિત થઈ ગયેલી હતી દુકાન અને આખું મિલકત જર્જરિત થઈ ગયેલી, અંદર ઘણું બધું પડી ગયેલું હતું, ત્યાર પછી બહારનું પણ બધું ઘણું પડી ગયું અને આજે અચાનક બધું જ પડી ગયું.